તો પાટીદાર આગેવાન દિલીપ સાબાએ પત્રકાર પરિષદ યોજીને મોટા આક્ષેપ કર્યા. ત્યારે આ મામલે કોંગ્રેસના નેતા ગીતા પટેલ અને ભાજપના નેતા કેતન પટેલ, કે જેઓ બંને આંદોલનકારીઓ હતા, તેમણે સાબાના આક્ષેપો ફગાવી દીધા છે. તો કેતન પટેલે જણાવ્યું કે 26 ઓગસ્ટની સભા સમયે દિલીપ સાબા આંદોલન સાથે જોડાયેલા જ ન હતા, એટલે તેમને આક્ષેપો કરવાનો કોઈ હક જ નથી. પાર્ટીની અંદર જોડાવું છું, ઘડીક આની વાતો કરે છે, ઘડીક આની વાતો કરે છે. પહેલા પોતાનું સ્ટેન્ડ ક્લિયર નથી, પોતે નક્કી કરી લે કે મારે શું કરવું હોય છે. અમે તો પહેલેથી જ પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા હતા, સમાજની સેવા નિસ્વાર્થ ભાવે કરી છે અને આવનારા દિવસોમાં જીતીને પણ સમાજની વચ્ચે રહેવાની છું અને સમાજના યુવાનો માટે લડવાની છું. મેં તો મારું સ્ટેન્ડ ક્લિયર રાખ્યું છે કે મારે સમાજની લડાઈમાં સાથે રહેવું છે. અને રહી વાત કોંગ્રેસના આક્ષેપોની, તો જેને કોંગ્રેસ પર આક્ષેપ લગાવવા છે, ભારતીય જનતા પાર્ટી સત્તા પર છે તો એમની પાસે જઈને જવાબ માંગે ને. જો સમાજની ચિંતા હોય તો, સમાજના દીકરાઓની ચિંતા હોય તો, સમાજના આ જ ભારતીય જનતા પાર્ટીના જે વખાણ કરી રહ્યા છે એને જ 14 દીકરાઓને શહીદ કરી દીધા છે. 2017માં જે વાયદા વચન આપ્યા હતા આજ પણ એની જગ્યાએ 2019માં ઉભા છે. એટલે મને લાગે છે કે દિલીપ સાબાનું અત્યારે માનસિક સંતુલન ગુમાવી બેઠા છે. પણ જ્યારે પોતાનો રોટલો શેકાયો નહીં હોય, ક્યાંય રાજકીય કે પોતે સમાજમાં ખુલ્લો પડી ગયો હોય, ઘણી જગ્યાએ ફર્યો છે, મારી પાસે પણ આવ્યો હતો કે મારું સેટિંગ કરવા, કે હું કંઈ સેટિંગ કરવાનો ધંધો નથી કરતો, હું સમાજનો વફાદાર વ્યક્તિ છું, સમાજનું કામ કરું, સમાજ સાથે વફાદાર છું, ભારતીય જનતા પાર્ટીમાં છું, ભારતીય જનતા પાર્ટી સાથે વફાદાર છું, એટલે એના રાજકીય રોટલા કંઈ શેક્યા નહીં, એને કંઈ આર્થિક લાભ માટે પ્રયત્નો કર્યા અને કશું નહીં થયું હોય, એટલે એને કોઈની પર આક્ષેપ કર્યા હોય એવું મારી દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે.